રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પરામર્શ અંગેના વિશેષ કાર્યક્રમ ઉઘડતી દિશાઓમાં આપનું સ્વાગત છે આજનો ચર્ચાનો વિષય છે શિક્ષકોની ભૂમિકા અને સ્થિતિ તથા શિક્ષક પ્રશિક્ષણ માટેનો અભિગમ વિશદ ચર્ચા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા નિયામક સીડીસી સીવીએમ યુનિવર્સિટી સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ આપણી પરંપરાની જો વાત કરીએ તો ગુરુ શિષ્યની પરંપરા આદિ અનાદિકાળથી ચાલી આવે છે અને ગુરુ જે છે એટલે કે શિક્ષક જે છે એ શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચેનો એક સેતુ છે અને આ સેતુ જેટલો મજબૂત એટલી આવતીકાલ ઉજ્જવળ એવું કહી શકાય રામકૃષ્ણ પરમહંસજી જો સ્વામી વિવેકાનંદના જીવનમાં પરિવર્તન લાવી શકતા હોય તો એક ગુરુની મહત્તા શું છે આપણી સંસ્કૃતિમાં એ આપણે જાણીએ છીએ આજના સંદર્ભમાં જો વાત કરીએ તો હાલ જે રીતે શિક્ષકોનું પ્રશિક્ષણ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં જે સૂચવવામાં આવ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપ કેવા આમૂલ પરિવર્તનો જોઈ રહ્યા છો એમાં અને ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો કેવા પરિવર્તનો જરૂરી છે શિક્ષકની ભૂમિકા વિશે તમે જે કહ્યું તે બરાબર છે ગુરુનું સ્થાન અદ્વિતીય છે શિક્ષણની પ્રક્રિયામાં પરંતુ આપણે આપણી પરંપરામાં ગુરુને જે રીતે જોતા હતા તે અને આજના આપણા પ્રવર્તમાન જીવનમાં શિક્ષકની જે ભૂમિકા છે તે એની વચ્ચે એક ઊંડી ખાઈ છે એ વાતને સ્વીકારવી જ પડે કારણ કે આપણે આજે શિક્ષકોને એક ચોક્કસ પગાર આપીને એક ચોક્કસ સમય મર્યાદામાં એક ચોક્કસ પાઠ્યક્રમ શીખવવાની જવાબદારી આપીએ છીએ વિદ્યાર્થીના જીવનમાં અમૂલ પરિવર્તન કરી આપે એવા ગુરુની સામે પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ લાવી આપે એવા શિક્ષક એ બે વચ્ચે જે તફાવત છે તે આપણે આજે અનુભવી રહ્યા છીએ પરંતુ પ્રશિક્ષણની જે પ્રક્રિયા છે એ આપણને એમ કહે છે કે આ બે એકબીજા માટે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ નથી એટલે કે આપણે શિક્ષણની જે અત્યારની પ્રક્રિયા છે આધુનિક પ્રક્રિયા છે શાળાઓમાં જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ગુરુ નીપજી ના શકે એમ ના માનવું જોઈએ એટલે એ કરવાની આપણી તૈયારી હોય એના માટે આપણે કઈ રીતે આપણા સમાજને તૈયાર કરીએ આપણા શિક્ષકોને તૈયાર કરીએ એ પ્રશ્ન ની ખરેખર ચર્ચા થાય છે ત્યારે પ્રશિક્ષણની બાબતો ચર્ચાય છે પણ અહીં એક એવો પ્રશ્ન પણ આવે કે શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ લોકો જે છે એ આ વ્યવસાયમાં આવે એ ખૂબ જરૂરી છે તો એના પણ કંઈક માપદંડો હોવા જોઈએ તો શિક્ષકોની શરૂઆતથી જ વાત કરીએ તો કેવી રીતે નિમણૂક કરવામાં આવે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તે પહેલાં એમનું પ્રશિક્ષણ કરવામાં આવે એ વસ્તુ જરૂરી છે અને એ પ્રશિક્ષણની અત્યારે જે પ્રવર્તમાન સ્થિતિ છે એમાં તો આપણી પાસે બે વર્ષનો બીએડનો કોર્સ છે આના પહેલાં તો એક વર્ષનો જ બીએડનો કોર્સ હતો અને એટલા માટે જ જે એસ વર્મા કમિટી રાષ્ટ્રીય કક્ષાએ નીમવામાં આવી એની મર્યાદાઓ શું છે એનો વર્મા સાહેબે અભ્યાસ કર્યો અને ખરેખર એ એમના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો તેના આધારે બે વર્ષની પ્રશિક્ષણ પ્રક્રિયા જરૂરી છે એવી વાત થયેલી જોકે વર્મા સાહેબની કમિટી પહેલાં પણ આપણા દેશમાં પણ અને વિકસિત દેશોમાં બધે જ ચાર વર્ષની પ્રશિક્ષણ પ્રક્રિયા હોવી જોઈએ એ વાત સ્વીકારાયેલી અને આપણા સૌના માટે એક આનંદની બાબત છે કે આ નવી શિક્ષણ નીતિ આપણી જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમાં ચાર વર્ષની પ્રશિક્ષણ પ્રક્રિયા માટે ભલામણ કરવામાં આવી છે અને એની વ્યવસ્થા ઊભી કરવા એમાં આયોજન કરવામાં આવ્યું છે એ ચાર વર્ષ એટલા માટે જરૂરી છે કે એમાં કમિટમેન્ટ એની પ્રતિબદ્ધતા એ ઊભી કરી શકાય જો માત્ર એક જ વર્ષમાં આપણે શીખવીએ છીએ તો ગોખેલું યાદ રાખીને બીએડની પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવાના હેતુથી આપણે ભણાવીએ છીએ બે વર્ષ સુધી આપણે એને લંબાવ્યું એ એક પ્રકારની સમાધાનકારી ભૂમિકા હતી એક વર્ષ અને ચાર વર્ષ એની વચ્ચે આપણે બે વર્ષ સુધી એને લઈ ગયા પરંતુ હવે આનંદની વાત છે કે પ્રશિક્ષણ માટે આપણને ચાર વર્ષ મળશે અને તેમાં જે પ્રક્રિયાઓનું આપણે આયોજન કરી શકીશું તેમાં માત્ર કન્ટેન્ટ નહીં પણ કમિટમેન્ટ આપણે લાવી શકીશું એવી આશા બંધાય છે આ પ્રતિબદ્ધતાની જ્યારે વાત આવે છે ત્યારે ચાર વર્ષનો પણ ઉલ્લેખ છે બે વર્ષનો પણ ઉલ્લેખ છે અને એક વર્ષનો પણ ઉલ્લેખ છે હાલ જે બે વર્ષ ચાલી રહ્યું છે પણ ચાર વર્ષવાળામાં બે વર્ષવાળામાં અને એક વર્ષવાળામાં એમનું અલગ મૂલ્યાંકન કરીને એમની કેવી રીતે નિમણૂક કરવામાં આવે કારણ કે એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો સાચી વાત છે એટલે નવી નીતિમાં જે મુખ્ય ભલામણ કરવામાં આવી છે એમાં તો એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શિક્ષકની બેઝિક રિકવાયરમેન્ટ છે જે એ ચાર વર્ષવાળો કોર્સ કરેલો શિક્ષક હોય એ બે હજાર ત્રીસ સુધીમાં આપણે સ્વીકારવામાં માટે તૈયાર થઈ જઈશું એટલે કે પ્રશિક્ષણની બધી જ સંસ્થાઓ બે હજાર ત્રીસ સુધીમાં ચાર વર્ષનો કોર્સ ચલાવતી થઈ જશે પરંતુ આ ટ્રાન્ઝિશનની પ્રક્રિયા છે એટલે આપણે એક વર્ષના બીએડમાંથી કૂદીને સીધા ચાર વર્ષમાં ના જઈ શકીએ એવી રીતે બે વર્ષનો કર્યો તો બે વર્ષમાંથી પણ આપણે સીધા ના જઈ શકીએ એટલા માટે આપણે એટલું અંદર સ્વીકાર્યું છે કે ચાર વર્ષના કોર્સ અત્યારથી એની તૈયારી થઈને સ્વીકારવાનું શરૂ થઈ જશે તે દરમિયાન જે સંસ્થાઓ ચાર વર્ષ માટે તૈયાર થઈ છે એ બે વર્ષનો કોર્સ પણ આપશે જે બે વર્ષનો કોર્સ આપ જે લેશે એ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન કરેલું હશે અને જે એક વર્ષનું બી એડની વાત સ્વીકારવામાં આવી છે એ લોકોએ ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન અને પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરેલો હોય તો એમને એક વર્ષ માટે પ્રશિક્ષણ આપીને તૈયાર કરવાની વાત આપણે એક સમાધાનકારી ભૂમિકા તરીકે સ્વીકારી છે લાંબા ગાળે બધા જ શિક્ષકો ચાર વર્ષના પ્રશિક્ષણમાંથી પસાર થશે એવી એમાં માન્યતા રહેલી છે એવું એઝમ્પશન છે પણ એક એવો ડાઉટ ક્લિયર કરવો છે સાહેબ કે લાઈક કોઈએ સ્પેશિયાલિટી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે પછી એ બીએડ કરે છે તો એ સ્પેશિયલ વિષય ભણાવી શકે છે હવે જ્યારે મલ્ટિડિસિપ્લિનરીની વાત આવે છે તો આ જે ચાર વર્ષનો અભ્યાસક્રમ હશે કદાચ એવી વિચારણા હશે કે જેમાં શિક્ષકનો સર્વાંગી વિકાસ થાય અને ડિસિપ્લિનરી છે એટલે હવે કદાચ જે સ્પેશિયાલિટી છે એ રહેશે કે પછી આ ચાર વર્ષમાં શિક્ષક બધી રીતે તૈયાર થશે એવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે નો અર્થ એવો નથી કે પ્રત્યેક વ્યક્તિ બધી વિદ્યાશાખાઓનો અભ્યાસ કરી લેશે એનો અર્થ એવો છે કે પ્રત્યેક વ્યક્તિના માટે બીજી બધી શક્યતાઓ ખુલ્લી થાય છે ઓપન થાય છે એટલે ધ પ્રોવાઈડર ઇન્સ્ટિટ્યુશન વિલ બી મલ્ટિડિસિપ્લિનરી બટ ધ રિસિવર would બી ટીચર ફ્યુચર ટીચર વીલ હેવ ટુ ચૂઝ એટલે કોઈ એક વિષયની માત્ર એક જ વિષયની માસ્ટરી આવે એટલું આપણે હવે પૂરતું ગણતા નથી કોઈ પણ બે વિષયોમાં એને સંપૂર્ણ સારી રીતે તૈયારી કરવાનો સમય મળે અને તે સિવાયની પણ એના રસની બીજી પ્રવૃત્તિઓ કરવા માટે સ્કોપ રહે એ અર્થમાં આપણે મલ્ટીડિસિપ્લિનરીને સમજવાનું છે કે જે આ ચાર વર્ષનો કોર્સ છે એમાં એવું કહી શકાય કે શિક્ષક પોતે પણ એ વિષયમાં નિષ્ણાત થતાં થતાં સાથે ભણાવવાની કળા પણ શીખતો જાય અને એક ચાર વર્ષના અંતે એક શિક્ષક જે સજ્જ શિક્ષક બહાર આવે ચાર વર્ષ બે વર્ષ એક વર્ષ તો પછી હવે એમએડની જે પ્રક્રિયા છે એનું શું થશે એ ભવિષ્ય એનું શું એ ખરેખર એક ક્રુશિયલ ઇસ્યુ છે આપણા માટે અને નવી નીતિમાં જે ભલામણ કરવામાં આવી છે તેમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બધી જ યુનિવર્સિટી પાસે શિક્ષણશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ હોવો જોઈએ અને એ યુનિવર્સિટી પણ કોઈ એક ક્ષેત્રમાં વિશેષ કામ કરનારી યુનિવર્સિટી નહીં પણ ડિસિપ્લિનરી યુનિવર્સિટી હોય અને તેમાં બીજી વિદ્યાશાખાઓ ઉપરાંત શિક્ષણશાસ્ત્રની વિદ્યાશાખા પણ હોય જે અનુસ્નાતક કક્ષાનું કામ કરે એટલે અનુસ્નાતક કક્ષાએ શિક્ષક પ્રશિક્ષણના અધ્યાપકો એમને તૈયાર કરવા એવી આયોજન આમાં કરવામાં આવ્યું છે એવી યોજના છે અને એ પાછા વિવિધ કક્ષાએ એટલે પ્રી પ્રાઇમરી કક્ષાથી લઈને ઇવન કોલેજ ટીચર્સને માટે પણ પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે એવા અનુસ્નાતક કાર્યક્રમો તૈયાર કરવા જોઈએ એવી ભલામણ છે એટલે ફાઉન્ડેશન સ્ટેજથી લઈને જે ઉચ્ચતર અભ્યાસક્રમ છે ત્યાં કેવી પદ્ધતિથી શિક્ષકોએ ભણાવવું એની એક આખી આખો કાર્ય એની શિક્ષણ પ્રક્રિયા એના મનમાં સ્પષ્ટ થવી જોઈએ એટલું જ નહીં પરંતુ કોઈપણ વિષયના રિસર્ચ સ્કોલર હોય એટલે કે સાયન્સમાં રિસર્ચ કરનારો સ્કોલર હોય એ લોકો પણ એટલે કે બધા જ વિષય બીજી બધી વિદ્યાશાખાના રિસર્ચ સ્કોલર જે પીએચડી માટે રજિસ્ટર થાય છે એમણે જેટલા કોર્સ વર્ક કરવાના છે એ પોતાના કન્ટેન્ટ પોતાના મેઇન એરિયા એના માટેના કોર્સ વર્ક તો કરવા પડશે પણ એમાં એક વધારાનું વર્ક એ પેડેગોજીનું પણ હશે એટલે કે પોતાની વિદ્યાશાખાનું શિક્ષણ આપવું હોય તો એની પ્રક્રિયા કેવી હોવી જોઈએ એની સમજ પીએચડી કરનાર પ્રત્યેક વ્યક્તિને આપવામાં આવે એવી સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે પીએચડીનો જે અભ્યાસક્રમ છે એને રીઓરિયન્ટ કરવાની આખી વાત થઈ છે શું જરૂરિયાત ઊભી થશે એ પાછળ પીએચડીને આપણે એ રીતે સમજી શકીએ કે પ્રત્યેક વિદ્યાશાખામાં ઉચ્ચતમ કક્ષાએ અભ્યાસ કરનાર વ્યક્તિ એ શું કરશે તો એના માટે એક વાત તો એ છે કે જે તે વિદ્યાશાખામાં ઉચ્ચતમ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એનો કોર્સવર્ક એને આપવામાં આવે પણ એ કોર્સવર્ક તો પીએચડીનો પ્રારંભિક તબક્કો જ છે ત્યાર પછીનું જે કામ છે તે જે તે વિદ્યાશાખામાં હજુ સુધી જે જ્ઞાન આપણને પ્રાપ્ત થયું નથી માનવજાતને જે જાણવા મળ્યું નથી એવી નવી દિશા ખોલી આપવાનું નવું જ્ઞાન એનું ઉપાર્જન કરવાનું ક્રિએશન ઓફ ન્યૂ નોલેજ એ કામ એ કેવી રીતે કરે એની એમાં અપેક્ષા રાખવામાં આવી છે પરંતુ આપણા માટે આનંદનો વિષય એ છે કે નવું જ્ઞાનનું સર્જન કરવું એનું ઉપાર્જન કરવું એ તો એની અપેક્ષા છે પણ તેની સાથે સાથે સમાજને માટે આ નવું જ્ઞાન કઈ રીતે ઉપયોગી છે કઈ રીતે સમાજ એનાથી લાભાન્વિત થશે એનો પણ એમાં ખ્યાલ રાખવામાં આવે એટલે પીએચડી અથવા તો જૂના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ વગેરે બધા જ નોલેજ ફોર ધ સેક ઓફ નોલેજ એ અર્થમાં ચાલતા હતા એવું આપણે સમજવી અત્યારે સમજી શકીએ એમ છીએ તેની જગ્યાએ સમાજને માટે માનવજાતના માટે આ નવું જ્ઞાનનું સર્જન કરવું કેમ જરૂરી છે અને એ સર્જન થશે તેનાથી સમાજ કઈ રીતે લાભાન્વિત થશે એની પણ એના મનમાં સતત ચિંતન પ્રક્રિયા ચાલતી રહે એ મને લાગે છે કે ખૂબ ઉપયોગી બાબત છે અને એ દ્રષ્ટિએ આપણે વાત કરીએ એ પ્રમાણે શાસ્ત્ર સાથે એનો એક અનુબંધ છે કારણ કે હું જે ઉચ્ચતમ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યો છું એનું શિક્ષણ મારે જો આપવું હોય તો શાળા કક્ષાએ કે સ્નાતક કક્ષાએ એના માટે કઈ કઈ પ્રક્રિયાઓ હોવી જોઈએ એનો પ્રશિક્ષણનો એક એલિમેન્ટ એમાં કોર્સ કોર્સવર્ક એ હશે અને તે પછી જ્યારે સંશોધનમાં જશે નવું જ્ઞાન સર્જન કરશે ત્યારે પણ માત્ર શિક્ષણની રીતે નહીં પણ સમાજ જીવનના જુદા જુદા આયામોની દૃષ્ટિએ મારું આ કામ આ નવું સર્જન એ કઈ રીતે સમાજને ઉપયોગી થશે માનવ જાતને માટે ઉપયોગી થશે એની પણ એમાં ચિંતા થવી જોઈએ એવું આપણે સ્વીકારીને ચાલે છીએ એટલે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન એ ખરા અર્થમાં સાર્થક થશે આ શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જો આપણે અભ્યાસ કરીએ તો એવું લાગી રહ્યું છે ને એ દિશામાં હવે આપણે આગળ વધવાનું છે હવે સાહેબ એક વખત તો શિક્ષક તો બની ગયા બધું એજ્યુકેશન આવી ગયું નિમણૂક થઈ ગઈ પણ શિક્ષક એને પ્રોત્સાહક વાતાવરણ પણ મળી રહેવું જોઈએ એ પણ એટલું જ જરૂરી છે તો એ માટે ખાસ કેવા પરિવર્તનો સૂચવવામાં આવ્યા છે એટલે આ આખો પ્રશ્ન છે તે શિક્ષકની સજ્જતા શિક્ષકની પ્રતિબદ્ધતા અને શિક્ષકનો પોતાનો સ્વ વિકાસ માટેની ઝંખના એની સાથે સંકળાયેલો છે તો નવી નીતિમાં જે વસ્તુઓ કહેવામાં આવી છે એનું આપણે એ અર્થઘટન કરી શકીએ કે કન્ટિન્યુઇંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એટલે સતત ચાલતી રહેતી વ્યાવસાયિક વિકાસની પ્રક્રિયા એનું આયોજન કરવામાં આવશે અને શિક્ષકો પાસે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે શિક્ષક પણ પોતે અધ્યયન કરવાની પ્રક્રિયા ચાલુ રાખે એટલે હું અધ્યાપક થઈ ગયો હવે મારે અધ્યયન કરવાનું ના રહ્યું એવી ભૂમિકામાંથી બહાર આવીને પ્રત્યેક અધ્યાપક પોતે પણ અધ્યયન કરવાની પ્રક્રિયા ચાલુ રાખે એટલે શિક્ષક કોણ છે તો એ સિનિયર સ્કોલર છે વિદ્યાર્થી જુનિયર સ્કોલર છે બીજી રીતે જોઈએ તો શિક્ષક એ વ્યક્તિ છે કે જે ભૂલ કરે પણ પોતાની ભૂલને સમજે છે સુધારી લે છે અને એમાંથી આગળ આવવાની સ્વવિકાસની પ્રક્રિયા કરી શકે છે વિદ્યાર્થી અત્યારે એવા સ્ટેજ પર છે કે જે પોતાની ભૂલને કદાચ સમજે પણ નહીં અને એ જાતે સુધારી પણ ના શકે એટલે શિક્ષક પણ અધ્યયન કરે છે વિદ્યાર્થી પણ અધ્યયન કરે છે એમાં તફાવત એટલો રહે છે કે વિદ્યાર્થીને અધ્યયન કરવાની પ્રક્રિયા વિશેની સમજ પરિપક્વ નથી જ્યારે શિક્ષકને અધ્યયન કરવાની સમગ્ર પ્રક્રિયા છે એની એક સમજ એના મનમાં પરિપક્વપણે સ્થાપિત થયેલી છે એટલે એવું કહી શકાય કે શિક્ષક જે છે એ આજીવન પરિપક્વ વિદ્યાર્થી તરીકેની ભૂમિકા નિભાવશે કે જે ઉજ્જવળ આવતીકાલ માટે ખૂબ જરૂરી છે એટલે હવે એક એવો પ્રશ્ન થાય કે ખૂણે ખૂણે શિક્ષણ પહોંચાડવું છે અને ખાસ કરીને જે દૂર દૂરના વિસ્તારો છે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં સુધી શિક્ષણ પહોંચાડવું છે અને એ પણ નિષ્ણાત શિક્ષકો દ્વારા પહોંચાડવું છે ટેકનોલોજી પણ માધ્યમ બની શકે છે પણ એના કેવા સોર્સ ઊભા કરાશે એવી કોઈ ખાસ ઉલ્લેખ એવી કોઈ ખાસ બાબતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં યસ આપણી નવી શિક્ષણ નીતિમાં આપણે સતત એ વાતની ચિંતા રાખી છે કે ઇન્ક્લુસિવ એજ્યુકેશન આપણે પૂરું પાડી શકીએ અને આપણા અંતરિયાળ વિસ્તારોમાં પણ આપણે શિક્ષણનો પ્રવાહ પહોંચાડી શકીએ એના માટે બે વસ્તુઓ સ્પષ્ટ રીતે જે અંદર ઉલ્લેખિત કરવામાં આવી છે એમાંની એક વાત તો એ છે કે આપણે પ્રત્યેક શાળા છે તે ઇન્ડિવિજ્યુઅલ યુનિટ તરીકે જોવાના બદલે ક્લસ્ટર ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ એની પરિકલ્પના કરવામાં આવી છે કારણ કે જે અંતરિયાળ વિસ્તારોની આપણે વાત કરીએ છીએ ત્યાં સંખ્યાની દૃષ્ટિએ જ ઓછી શાળાઓ છે અથવા તો જેટલી છે તે પણ બધી રીતે પરિપૂર્ણ નથી કોઈક શાળામાં લાઇબ્રેરી નથી તો બીજી શાળામાં લેબોરેટરી નથી ક્યાંક શિક્ષક નથી તો બીજી કોઈ જગ્યાએ એના મદદનીશ એવા કાર્યકરો નથી આ બધી આપણી અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી આપણા જીડીપીના છ ટકા આપીશું એમ આપણે કહીએ છીએ તો પણ પ્રત્યેક ઇન્ડિવિજ્યુઅલ યુનિટ એને સર્વાંગ સંપૂર્ણ બનાવવાનું એ કદાચ શક્ય ના બને એટલા માટે આપણે ક્લસ્ટર્સનું આયોજન કરીને એકબીજાને કોમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી થઈ શકે એવી સંસ્થાઓને સાથે મૂકીને છેવટે વિદ્યાર્થીને જે જરૂરી છે તે બધું પ્રાપ્ત થાય એવું આયોજન કરીશું બીજો એક એવો પ્રશ્ન પણ છે કે જે સ્થાનિક ભાષા કે બોલી જાણતો એક શિક્ષક તૈયાર થયો છે એ એક જગ્યાએ રહીને એક જ સ્થળે રહીને લાંબા સમય સુધી શિક્ષણ આપી શકે વિદ્યાર્થીઓ સાથેની ને એમની વચ્ચેનો જે બોન્ડિંગ છે એ કેળવાય એક લાંબા ગાળાનું શિક્ષણ પર્ટિક્યુલર શિક્ષકો પાસેથી જ વિદ્યાર્થીઓને મળે તો એનાથી ઘણો ફાયદો થઈ શકે તો ખાસ કોઈ આયોજનો કોઈ વ્યવસ્થાઓ સૂચવવામાં આવી છે ભાષાનો પ્રશ્ન ભારત વર્ષને માટે ખાસ પેચીદો છે તેમ છતાં હું એમ કહીશ કે આપણે બહુભાષી દેશ છીએ એ વાત આપણી મર્યાદા છે એમ જોવાને બદલે એ વાત આપણી વિશિષ્ટતા છે એમ જોઈને અને એ આપણી સમૃદ્ધિનો એક ભાગ છે આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિનો એક ભાગ છે એમ સમજીને આપણે કામ કરી શકીએ એટલે નવી નીતિમાં જે વાતો કહેવામાં આવી છે તેમાં ભાષા શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપવાની ખાસ ભલામણ કરવામાં આવી છે પણ એ ભાષા શિક્ષણ એ માત્ર અંગ્રેજી માધ્યમની ચર્ચા પૂરતું મર્યાદિત ન રહે માતૃભાષાના માધ્યમ સુધી આખી વાત પહોંચે અને માતૃભાષા ઉપરાંત પ્રાદેશિક ભાષાઓ જેને ઘણીવાર આપણે બોલીઓ પણ કહીએ છીએ એને પણ શિક્ષણના પ્રવાહની અંદર આપણે લાવી શકીએ કારણ કે બાળક તો પોતાના ઘરમાં જે ભાષા બોલાય છે એ ભાષા લઈને શાળામાં આવે છે એના માટે એ રાષ્ટ્રભાષા છે કે પ્રદેશની ભાષા છે કે પોતાના ઘરની ભાષા છે એવા કોઈ વાડા નથી એવા કોઈ વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ્સ નથી બાળક જે ભાષા લઈને આવે છે એ ભાષા જો શિક્ષકને આવડતી જ ના હોય અથવા તો જો શિક્ષક એ ભાષામાં જ્ઞાન આપવાની ક્ષમતા ના ધરાવતા હોય તો એ આપણા શિક્ષણની મોટી મર્યાદા બની જાય અને આપણી ઘણી બધી સંસ્થાઓ જે શહેરી સંસ્થાઓ છે અથવા તો ગામડાઓમાં પણ જે સમૃદ્ધ સંસ્થાઓ ગણાય છે એની આ એક મર્યાદા છે જ અત્યારે કે એમાં અંગ્રેજીમાં શિક્ષણ આપવું તે ઉત્તમ શિક્ષણ એમ માનવામાં આવતું હોય અથવા તો ગુજરાતીની પણ વાત કરીએ તો ગુજરાતી ભાષા શુદ્ધ ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવું તે ઉત્તમ શિક્ષણ આપ્યું ગણાતું હોય બાળકને માટે શુદ્ધ ગુજરાતી કે અંગ્રેજી એ એટલું મહત્ત્વનું નથી જેટલું પોતે જે ભાષા લઈને શાળામાં આવ્યું છે તે મહત્વની છે અને એ દ્રષ્ટિએ તમે કહી એ વાત મહત્ત્વની બની જાય છે કે આપણા જે શિક્ષકો એ પ્રદેશની બોલીઓને સારી રીતે ઉપયોગમાં લઈ શકતા હોય એના દ્વારા એ કરિક્યુલમ ટ્રાન્ઝેક્શન કરી શકતા હોય એવી વ્યવસ્થા ઊભી થાય એના માટે સપોર્ટિવ સિસ્ટમ્સ ઊભી કરવામાં આવશે નવી નીતિમાં એ વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે એટલે આપણે જે લોકભોગ્ય ભાષાઓની વાત કરીએ છીએ તો શિક્ષકો માટે એવું કહી શકાય કે બાળભોગ્ય જે ભાષાઓ છે એના ઉપર એમનું પ્રભુત્વ હોય તો એક સ્થાનિકે મીન્સ કે સ્થાનિક કક્ષાએ એ લાંબા સમય સુધી શિક્ષણ આપી શકે એવી એક વ્યવસ્થા ગોઠવવાની વાત છે એક અંતિમ પ્રશ્ન છે કે અમુક જે અનુભવી શિક્ષકો છે લાંબો અનુભવ છે એમની પાસે અને નિષ્ણાત છે તો એમનો સારામાં સારો ઉપયોગ થાય પછી ભલે અભ્યાસક્રમ બનાવવાની વાત હોય કે આખું મેનેજમેન્ટની વાત હોય તો એના માટે વિશેષ શું સૂચનો કરવામાં આવે છે અલબત્ત આપણે માત્ર અત્યારે નામથી જેનો ઉલ્લેખ કરીએ છીએ પણ જે વ્યવસ્થાનો ભાગ નથી એવી એક મેન્ટરિંગ સિસ્ટમ ની ભલામણ આમાં જે કરવામાં આવી છે એ હું માનું છું કે તમારા મનમાં જે ચિંતાનો વિષય છે એને અનુરૂપ છે એને માટે એમાં જવાબ છે એટલે આપણે અત્યારે બધા જ શિક્ષકોને સરખા ગણીને ચાલતા હોઈએ અને માત્ર શિક્ષકોને તાલીમ આપતી વખતે જ આપણે કેટલાક લોકોને રિસોર્સ પર્સન અથવા કી રિસોર્સ પર્સન આરપી અને કે એવો ઉલ્લેખ તમે સાંભળ્યો હશે એ રીતે ગણીએ છીએ તેના બદલે કોઈને માત્ર રિસોર્સ પર્સન હોય એટલે તાલીમ આપે એ તાલીમના બે દિવસના ગાળા દરમિયાન એક વિશેષ જવાબદારી સોંપી અને પછી બાકીના બધા શિક્ષકો જેવા જ શિક્ષકો એમ ગણવાને બદલે આપણે જે ઉત્તમ શિક્ષકો છે જે પોતાના અધ્યયન અધ્યાપનની સારી સમજ ધરાવે છે એટલું જ નહીં પણ બીજા નવા આવેલા શિક્ષકો અથવા પોતાના સાથી શિક્ષકો એમની શિક્ષણ પ્રક્રિયાનું પણ નિરીક્ષણ કરી શકે એમને મદદરૂપ થઈ શકે એવું મેન્ટરિંગ જેને કહેવાય એટલે સલાહ આપવાનું માર્ગદર્શન આપવાનું એનું એક અલગથી વ્યવસ્થા તંત્ર ગોઠવવું જોઈએ એવી આપણી નવી નીતિમાં ભલામણ છે અને મને લાગે છે કે આપણે એ રીતે જ્યારે એ વ્યવસ્થા ગોઠવીએ તો અત્યારના આપણા શિક્ષકોને જે પ્રશ્નો મૂંઝવતા હોય અથવા તો જે એ સરકાર પાસે રજૂ ના કરી શકતા હોય એ બધા જ પ્રશ્નોની મેન્ટર સાથે મુક્ત મને ચર્ચા કરી શકે અને એના માટે માર્ગદર્શન મેળવી શકે એવી વ્યવસ્થા આપણે જરૂર આપી શકીએ એટલે મેં જે શરૂઆતમાં કહ્યું હતું કે વિદ્યાર્થી અને શિક્ષણ વચ્ચેનો સેતુ શિક્ષક છે એવો શિક્ષકો શિક્ષકો વચ્ચે પણ એક મજબૂત સેતુ બનવો એટલો જ જરૂરી છે સાહેબ આપ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા વિશદ ચર્ચા કરી અને ઘણી વિશદ માહિતી અમને આપી ખૂબ ખૂબ આભાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પરામર્શ ઉઘડતી દિશાઓ આ અંગેનો એક વિશેષ કાર્યક્રમ છે આવતો એપિસોડ જે છે એમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર વિશેષ પરામર્શ કરવા માટે આપણી સાથે ઉપસ્થિત રહેશે ગુજરાત રાજ્યના માન્ય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તો ફરી મળીએ આવતા એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર